नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 नामना मूल तत्व चैप्टर नंबर 5 भागीदारी ना प्रवेश में દરેક વિદ્યાર્થીઓનો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભાગ 1 ની અંદર 1 2 3 4 અને 7 નું ચેપ્ટર આપણે પરિપૂર્ણ કર્યું છે. હવે 5 નું અને 6 નું તો કે મિત્રો, આ ચેપ્ટર ની અંદર તમારે ફક્ત એક મોટો દાખલો પૂછાય છે. એમાં ઘણી બધી રીત છે, પણ આપણે લગભગ 5 રીતના દાખલા જોવાના છે અને કયા કયા છે. જ્યારે દાખલા શરૂ થશે ત્યારે હું તમને એની વિગતવાર સમજૂતી આપીશ. મિત્રો, સેક્શન ઈ નો જે પહેલો દાખલો પૂછાય છે, પ્રશ્ન નંબર 31, એ 8 માર્કનો ફરજિયાત દાખલો ભાગીદારી પ્રવેશનો હોય છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે પ્રવેશ એટલે શું. તો કે પ્રવેશ એટલે કે નવા ભાગીદારને આપણે દાખલ કરવો. માની લો કે એબીસી 3 ભાગીદાર છે અને એ લોકો 3 ભાગીદાર એવું નક્કી કરે કે હવે આપણે ધંધાકીય એકમની અંદર આપણે કોઈ નવા ભાગીદારની જરૂરિયાત ઊભી થઈ છે, તો એ લોકો પોતાની સંમતિથી સર્વસંમતિથી નવા ભાગીદારને પ્રવેશ આપી શકે. એટલે કે ભારતીય ભાગીદારી 1932 ના ભારતીય ભાગીદારીના કાયદાની કલમ 31 મુજબ બધા ચાર ભાગીદારોની સંમતિ વગર નવા ભાગીદારને પીઢીમાં દાખલ કરી શકાતો નથી. કે એક્સ વાય ઝેડ 3 ભાગીદાર છે માની લો, અને આપણે કોઈ આર ભાગીદારને આપણે દાખલ કરવો છે, તો ભારતીય ભાગીદારી કાયદો જે 1932 ની અંદર જે કલમ 31 માં એવું જોગવાઈ કરવામાં આવી કે જેટલા પણ ભાગીદારો ચાલુ ભાગીદારો છે એ લોકોની સંમતિ વગર નવા ભાગીદારને આપણે પ્રવેશ આપી શકીએ નહીં. હવે પ્રવેશ આપવાના મેઇન કારણો કયા છે? શું કામ આપણે ધંધાકીય એકમમાં નવા ભાગીદારને દાખલ કરતા હોઈએ છીએ? તો કે સૌથી પહેલું વસ્તુ એ છે કે જ્યારે ચાલુ ભાગીદારોને પેઢીમાં વધારે મૂડીની જરૂરિયાત ઊભી થાય. કારણ કે કોઈ પણ ધંધાકીય એકમને જ્યારે વિકાસ અને વિસ્તરણ કરવું હોય તો વધારે પડતી મૂડીની જરૂરિયાત ઊભી થતી હોય છે. તો એ જરૂરિયાતને પરિપૂર્ણ કરવા માટે આપણે નવા ભાગીદારને દાખલ કરવો પડે છે. ત્યારબાદ છે કે જ્યારે ચાલુ ભાગીદારી પેઢીમાં વધુ સંચાલકીય જરૂરિયાત ઊભી થાય. કારણ કે ધંધાકીય એકમ જેમ જેમ વિસ્તરે, જેમ જેમ એમાં વધારો થાય, એટલે સંચાલન શક્તિની ખૂબ જ જરૂર ઊભી થતી હોય છે. તો સંચાલન શક્તિની જ્યારે વધારે જરૂરિયાત ઊભી થાય ત્યારે આપણે નવા ભાગીદારને દાખલ કરવો જરૂરી છે. બીજું કે કાર્યક્ષમ કર્મચારી પેઢીમાં ચાલુ રહે. કઈ વખતે એવું હોય છે કે ધંધાકીય એકમની અંદર અમુક જે કર્મચારીઓ કર્તવ્યનિષ્ઠ, કર્મનિષ્ઠ, પ્રમાણિક અને ખાસ કરીને જોઈ શકાય કે એની કાર્યક્ષમતાનો લાભ પેઢીને લાંબા સમય સુધી રહે એ માટે એને પેઢીની અંદર દાખલ કરવામાં આવે છે. બીજું કે ભારતીય પેઢીના ધંધાના જોખમની આપણે વહેંચણી કરવા માટે કે કોઈ પણ પ્રકારનો ધંધાકીય એકમ હોય તો એની જે જોખમો છે એની અંદર જો કોઈ પણ પ્રકારની આપણે વહેંચણી કરવી હોય બરાબર છે, નફો નુકસાન, તો એના માટે આપણે ભાગીદારની અંદર આપણે પ્રવેશ આપવામાં આવે છે. મિત્રો, આ એની પ્રાથમિકતા છે. હવે મારે જે દાખલાની અંદર આપણી જે જરૂરિયાત ઊભી થવાની છે એ છે પાગડીના નિયમ, ટોટલ 4 નિયમ છે, જે આપણે 30% ચેપ્ટરની અંદર જે દાખલાઓ કાઢવામાં આવ્યા છે એ હું તમને જ્યારે શરૂ થશે ત્યારે હું તમને ક્રમ નંબર ટીક કરાવીશ. સૌથી પહેલા આપણે જોઈશું પાગડીના નિયમ કે નવો ભાગીદાર જ્યારે પેઢીમાં રોકડમાં મૂડી લાવે ત્યારે, હવે કોઈ પણ ભાગીદાર જ્યારે પેઢીમાં આવવાનો છે ત્યારે રોકડમાં મૂડી લાવશે, એટલે કે પહેલા તો આપણી પાસે રોકડ આવશે, એટલે કે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર તે નવા ભાગીદારના મૂડી લાવે. મિત્રો, ખાસ ધ્યાન રાખજો, જ્યારે નવો ભાગીદાર રોકડમાં મૂડી લાવે એટલે રોકડ આવે છે પેઢીમાં અને તે નવો ભાગીદાર આપનાર છે, એટલે નવા ભાગીદારનો મૂડી કાઢે. કોઈ પણ દાખલા લીધા આ નિયમ પહેલો હશે હશે અને હશે. ત્યાર પછી આપણે વાત કરીએ બીજો કે નવો ભાગીદાર રોકડમાં પાગડી લાવતો હોય ત્યારે. હવે પાગડી રોકડમાં લાવે છે એટલે કે રોકડ ઓબ્લિક બેંક ખાતે ઉધાર કે પાગડીના પ્રીમિયમ ખાતે, અથવા તો તમે એમ પણ લખી શકો કે ચાલુ ભાગીદારોના, એટલે કે ભાગીદારો જૂના ભાગીદારોના મૂડી ખાતે.
મળી ગાડે અને એક વસ્તુ ખાસ પાગડીના પ્રીમિયમ નો લખો તો તમારે જૂના ભાગીદારોની ખાતે વેચણી કરવાની અને કેવી રીતે કે જો દાખલાની અંદર ફક્ત એક જ પ્રમાણ આપ્યું હોય જૂનું તો જૂના પ્રમાણમાં પાગડી વેચવી અને જો નવું પ્રમાણ આપ્યું હોય તો આપણે ત્યાગનો ઉપયોગ કરવાનો કે ત્યાગ બરાબર આપણે સંકલન શીખી ગયા જૂનો ભાગ માઈનસ નવો ભાગ જ્યારે દાખલા સ્ટાર્ટ થશે ત્યારે વિગતવાર તમને સમજૂતી આપીશ ત્રીજો નિયમ છે મિત્રો કે નવો ભાગીદાર પાગડી રોકડ માં લાવે અને જૂના ભાગીદારો ક્રેડિટ પૂરી અથવા અડધી રકમ ઉપાડી જાય ત્યારે ખાસ સમજો નવો ભાગીદાર પાગડી રોકડ માં લાવે અને જૂના ભાગીદારો પૂરેપૂરી અથવા તો અડધી રકમ ઉપાડી જાય ત્યારે ઉપાડી જાય છે જૂના ભાગીદારો એટલે જૂના ભાગીદારના મૂડી ખાતે ઉધાર રોકડ જાય છે તે રોકડ અમે બેંક ખાતે અહીંયા પણ જો જૂનું પ્રમાણ હોય એક જ પ્રમાણ તો જૂના પ્રમાણમાં વેચવે નવું પ્રમાણ આપ્યું હોય તો એના પ્રમાણમાં આપણે ભાગી વેચવી પડે ત્યાર પછી ચોથો મુદ્દો કે નવો ભાગીદાર પાગડીની રકમ રોકડમાં લાવતો ન હોય ખાસ અગત્ય રોકડમાં ન લાવતો એટલે નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જવું ખાસ અગત્યની વસ્તુ નવા ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે જૂના ભાગીદારના મૂડી ખાતે જવું તો દરેક વિદ્યાર્થી મિત્રો આ ચાર નિયમ ચાર ચાર પાંચ પાંચ વખત નોટબુકમાં લખી રફમાં એક વખત પાકી નોટમાં લખીને પાકા કરવાના છે આટલી વસ્તુ નોટબુકની અંદર લખાઈ લેવી જોઈએ કાલે ઉપરના દાખલા જે છે આપણા નિયમની અંદર હું એના મોટા દાખલા સ્ટાર્ટ કરવાનો છું દરેક વિદ્યાર્થી નોટબુકમાં વ્યવસ્થિત રીતે લખી લે